ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર એટલે કે સેક્શન એમાં એટલે કે આપણે વિકલ્પ આપેલા છે, નાની સંખ્યા મોટી સંખ્યા કે તેની ફરતે ગોળ કરવાનું છે, ચોરસ કરવાનું છે કે વગેરે વસ્તુનો શું કહે છે કે આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીં આપણને કીધું છે કે આ 87,675 સંખ્યાની 1000 સ્થાનની નજીકની સંખ્યા કહે છે. 1000 સ્થાનની શું કીધું છે? 87,680 એની 1000 સ્થાનની નજીકની સંખ્યા કહીએ. તો 87,000 છે તો નજીકની સંખ્યા કઈ આવશે? એમ કે 88,000. તો કે આ સંખ્યા કેવી થશે? એમ કે ખૂબ જ નજીક. એટલે જવાબ આવશે એ. આગળ જો વાત કરીએ કે 8, 2, 9, 0 અને 7 આપેલા છે, તો કે મોટામાં મોટી, તો મોટામાં મોટી સંખ્યા કઈ રીતે બને? પહેલાં લખીએ 9, પછી 8, પછી 7, 2 અને 0. તો કે આ સંખ્યા કેવી થાય? મોટી. અને નાની સંખ્યા આનાથી કેવી થશે? ઉલટી. એટલે કે 2, 7, 8 અને 9. તો કે આપણે શું થાય એમ કે સંખ્યાથી? તો કે આમાંથી આ સંખ્યા બાદ કરીએ તો કે આપણને જવાબ શું મળશે? એમ કે આપણો જે જવાબ છે એમ કે આપણને મળી જાય. આગળ શું કીધું છે કે નાની સંખ્યા અને મોટી સંખ્યા શોધી કાઢ. તો કે આપણે વાત કરીએ નાની સંખ્યા, આપણે નાની સંખ્યાની વાત કરીએ કઈ છે? એમ કે 6784. મોટી સંખ્યાની વાત કરીએ તો કેટલા થશે? 9532. તો કે આ સંખ્યા કેવી થઈ? મોટી. અને પેલી થઈ નાની. એ જ રીતે કીધું છે કે નાની સંખ્યાની વાત કરીશું તો કઈ છે? એમ કે બીજામાં આપણે કહીએ, સોરી, બીજાની જો વાત કરીએ તો કે બીજામાં આપણી પાસે છે 1345. અને મોટી સંખ્યાની વાત કરું તો કે 7821. તો આ સંખ્યા કેવી થાય? કે મોટી. આ જ રીતે સૌથી નાની સંખ્યા તો કઈ થશે? ત્રીજામાં 705. અને મોટી સંખ્યા થશે એમ કે 9005. તો આ રીતે શું કહે છે? એમ કે આપણે એમ કે સંખ્યા મળી શકે છે. આગળ વાત કરીએ ચોથું કે શું કીધું છે? નાની સંખ્યાની વાત કરીશું તો કેટલી આવશે? 320. અને મોટી સંખ્યાની વાત કરીશું તો કેટલી આવશે? એમ કે 987. તો કે આ રીતે આપણને શું કહે છે? એમ કે સંખ્યા મળે છે. તો કે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બેની જો આપણે વાત કરીએ તો કે આપણને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા શું કહે છે કે આપણને મળી જાય છે. આગળ જો વાત કરીએ કે સૌથી મોટી સંખ્યા ફરતે ચોરસ અને નાની સંખ્યા ફરતે ગોળ કરો, શું કહે છે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા? તો મોટી સંખ્યાની વાત કરું તો કેટલા છે? એમ કે 98,042 છે, એની ફરતે ગોળ કરવાનું છે. અને નાની સંખ્યા ફરતે શું કહે છે કે ચોરસ કરો. એટલે કે આપણે શું કરી દઈએ છીએ? એમ કે ચોરસ કરી દઈએ છીએ. આ જ રીતે જો સેકન્ડની જો વાત કરીએ તો અહીંયા આપણે મોટી સંખ્યા કઈ થશે? એમ કે 65,670. અને નાની સંખ્યાની વાત કરું તો કઈ છે આપણી પાસે? 70. તો આપણને શું કહે છે કે નાની સંખ્યા અને મોટી સંખ્યા ફરતે એમ કે ચોરસ અને ગોળ કરવાનું છે. આગળ જો વાત કરીએ કે સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરો, વિદ્યાર્થી મિત્રો અહીં કીધું છે મોટી સંખ્યા તો કે 86,675 છે. કે આ જે સંખ્યા છે બધામાં, એટલે કે જે ચારે ચાર સંખ્યા છે એમાં કઈ છે સૌથી મોટી છે? તો કે એના પરથી શું કરવાનું છે? ગોળ કરવાનું છે. આગળ જો વાત કરીએ તો કે આમાં આપણી પાસે મોટી સંખ્યા કઈ છે? એમ કે 8,589. તો કે સંખ્યા પરથી શું કરી દીધું? એમ કે આપણે ગોળ કરી દીધું. કે આ સંખ્યા કેવી છે? એમ કે સૌથી મોટી છે. આગળ જો ત્રીજાની જો વાત કરીએ તો કે આપણે મોટામાં મોટી સંખ્યાને 5,603, 5,683, 5,608, 5,697. તો કે મોટી સંખ્યા 5,600 ને શું કહે છે? એમ કે 97. તો કે આ સંખ્યા કેવી છે? એમ કે મોટામાં મોટી. એ જ રીતે વાત કરીએ તો કે ચોથામાં મોટામાં મોટી સંખ્યાની વાત કરીએ તો કઈ છે? એમ કે 9,999. તો એ કેવી છે? એમ કે સૌથી મોટી સંખ્યા છે. આગળ વાત કરીએ સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો, તો કે સૌથી નાની સંખ્યાની વાત કરીએ તો કઈ છે આપણે? એમ કે 44,532. તો કે આ સંખ્યા કેવી છે આપણી પાસે? એમ કે સૌથી નાની છે. આગળ જો વાત કરીએ તો કે ચારે સંખ્યામાંથી સૌથી નાની સંખ્યાની વાત કરીએ તો કે 8,591. તો કે આ જે સંખ્યા છે કેવી છે? એમ કે સૌથી નાની. આગળ જો કીધું છે 3ની અંદર, એટલે કે આપણે કહી શકીએ કે 53,605, 53,905, 53,305 અને 53,705. તો એમાં સૌથી નાની સંખ્યાની વાત કરીએ તો કઈ આવશે? 53,305. તો એ સંખ્યા પરથી શું કરવાનું છે? આપણે ગોળ કરવાનું છે. તો કે આ રીતે આપણે એમ કે કરી શકીએ છીએ. આગળ જો વાત કરીએ કે આપેલા અંકોનું પુનરાવર્તન કર્યા વગર 4 અંકની સૌથી મોટી ને 4 અંકની નાની, નાની સંખ્યા કીધી છે તો સૌથી પહેલાં આપણે શું લેવાના? 2, એના પછી મોટા 3, એના પછી મોટા 7 અને એના પછી આવશે 8. તો આ કઈ સંખ્યા થઈ નાની? મોટી સંખ્યા બનાવી છે તો પહેલાં શું આવશે? 8, પછી 7, પછી 3 અને પછી 2. તો આ કેવી સંખ્યા થઈ? મોટી સંખ્યા થઈ. તો કે વિદ્યાર્થી મિત્રો, કે આ રીતે આપણે એમ કે સંખ્યા બનાવી શકીએ છીએ. સેકન્ડની વાત કરીએ તો પહેલાં આવશે 6, એના પછી 5, એના પછી 4 અને એના પછી 2. તો આ સંખ્યા કેવી થઈ? મોટી. નાની સંખ્યાની વાત કરું તો 2, 4, 5 અને 6. તો આ સંખ્યા કેવી થઈ? નાની. એટલે કે આ રીતે આપણે એમ કે નાની અને મોટી સંખ્યા બનાવી શકીએ છીએ.
આગળ જો વાત કરીએ કે નીચે સંખ્યા આપેલ સંખ્યાના ઉતરતા ક્રમમાં લખો, તો ઉતરતા ક્રમમાં કીધું છે તો એ આપણને આપેલા છે કે સૌથી પહેલાં તો મોટી સંખ્યા આવે એટલે કે 5675, એના પછી આવશે 5672, એના પછી 5670 અને એના પછી 5621. તો કે વિદ્યાર્થી મિત્રો કે આ રીતે શું કહે છે કે આપણે ઉતરતો ક્રમમાં એમ કે ગોઠવી શકીએ છીએ. તો કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એમ કે નાની સંખ્યા મોટી સંખ્યા તેમજ એને કઈ રીતે ગોળ કરી છે કે વગેરે વસ્તુનો અભ્યાસ કરી ગયા. તો કે આવી જ રીતે કે આ જે વસ્તુ છે કે જે દાખલા છે એનો અભ્યાસ જાતે કરો કે જેથી કરીને કે તમને વધારેમાં વધારે સમજ પડી શકે.